રાજકોટમાં ગત રાત્રે પ્રસૂતાના મોતના મામલે ફોરમ હોસ્પિટલના વિવાદિત તબીબ ડોક્ટર હિનાબેન પી પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભક્તિનગર પોલીસે 304 તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગઈકાલે પાયલબેન નામની પ્રસૂતાને વિવાદિત તબીબ ડોક્ટર હિના પટેલ પાસે પરિવારજનો દ્વારા ચેકઅપ માટે લઈ જવાયા હતા. આરોપી ડોક્ટર હિના પટેલે પાયલને દાખલ કરવાનું કહીને ડિલિવરી થઈ જાય તેમ છે તેવું કહીને ઓપરેશન થિયેટરમાં દાખલ કરી હતી અને ઓપરેશન થિયેટરમાં ડિલિવરી માટે લઈ જઈને સિઝરિયન ડિલિવરી કરી દરમિયાન ફરિયાદીની દીકરી પાયલનું મોત થયું હતું ત્યારે પરિવારજનોએ ગઈકાલે પણ ડોક્ટરની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. મારું નામ રવિ સોલંકી અને મારી બેન પાયલને અહીંયા કાલ 1:30 વાગે તેમને પેટમાં બહુ જ દુખાવો થતા તેમને અહીંયા લાવેલ તપાસ માટે કે તેમને બહુ પેટમાં દુખાવો થાય છે, પરંતુ અહીંયા આવે તો તેમને જણાવેલ કે તેમને દાખલ કરવા પડશે, તેમની ડિલિવરી આજે થઈ જશે. અને મારી બેનને પૂરા મહિના પણ ન હતા, તેને 7મો મહિનો હજી પૂરો જ થયેલ હતો અને તેમને અહીંયા સિઝરિંગ કરેલ પણ તેમની પાસે કોઈ ડિગ્રી પણ છે નહીં, તે અમને કોઈ ખબર હતી નહીં કે એમની પાસે ડિગ્રી નથી કે કોઈ અહીંયા કંઈ સારવારના કોઈ સાધન નથી, કોઈ સરખી સગવડ નથી. ઓક્સિજનના બાટલા પણ મારી સામે 1.5 કલાક પછી મંગાવેલ હતા, ઓક્સિજનના બાટલા પણ અવેલેબલ ત્યાં નથી અને ઓપરેશન આઈસીયુ રૂમ પણ નથી તો પણ તેનું ઓપરેશન કરેલ છે અને તેનો ભોગ મારી બેન બનેલ છે અને આવો કોઈ ન બને તે. અને હિનાબેન વારંવાર આવી રીતના ઘણીવાર ભૂલ કરી ચૂક્યા છે જે અમને જાણ થઈ છે કે આવી રીતના 1-2 વાર બનાવ પણ બની ગયેલા છે ત્યાં. અને તે અમને એવી ધમકી પણ દેતા હતા કે તમે વધારે મારી ઉપર આક્ષેપો નાખશો તો હું અહીંયા દવા પીને મરી જઈશ, એવી રીતના હિનાબેન અમને ત્યાં ધમકી પણ દેતા હતા. હા, અમારી માંગ એક છે કે અમારી બેનને ન્યાય મળે અને કોઈ પરિવાર ઉપર બીજી વાર આવું થાય નહીં તેથી તેનું ખ્યાલ બધાને જણાવવો જોઈએ અને તેનું લાયસન્સ રદ કરાવો અને તેનું દવાખાનું સીલ કરાવો અને પૂરેપૂરી તેની ધરપકડ ચોક્કસ રીતે કરો.